હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ લેટ્સ ટોક એક એવી ટોક અગેઇન કન્ટિન્યુટી કારણ કે જ્યાં સુધી પાર્લામેન્ટલ ઇલેક્શન નહીં પધે ત્યાં સુધી સતત એક ચર્ચા ચાલુ રહેવાની છે કે કમિંગ ડેઝમાં જે પણ પાર્લામેન્ટ આવવાની છે તેમાં કોણ રૂલ કરશે કેવો કેન્ડિડેટ હશે પસંદગી કેવી હશે ખાસ કરીને પોલિટિકલ પાર્ટીઝની કેન્ડિડેટની અને પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટની બિકોઝ ભારતીય જનતા પાર્ટીએ ડિક્લેર કરી દીધું છે કે અમારા પોલી પોલિટિકલ અમારા જે પણ લીડર છે બધાએ ભેગા થઈને ડિસાઇડ કર્યું છે કે અમારા પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ નરેન્દ્ર મોદી છે સવાલ આવે છે છે કોંગ્રેસ જે મુખ્ય પક્ષ બીજો તેનો કોંગ્રેસે આજે જ જે પ્રમાણે તાલ તાલકટોરામાં એઆઈસીની બેઠક હતી તેની અંદર પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ ડિકલેર કરવાનું ટાળ્યું છે પરંતુ ચોક્કસપણે તે લોકોએ કીધું છે કે અમે લોકતાંત્રિક પદ્ધતિમાં માનીએ છીએ જે ચૂંટાયેલા સાંસદ સભ્યો હશે તે જ પ્રાઇમ મિનિસ્ટરને સિલેક્ટ કરશે થર્ડ ઓપ્શન છેલ્લા કેટલાય છે એક્સેપ્ટન્સી મળતી ગઈ છે તેનાથી ફરી એકવાર એવી પણ વાત આવી છે કે કોમન મેનને પ્રેઝન્ટ કરેવો ફેઝ છે અરવિંદ કેજરીવાલ તો કે કોણ બનશે રામ સતત વાત ચાલે છે કે રામ રાજ્ય ક્યારે આવશે ક્યારે આવશે રામ રાજ્ય રામ રાજ્ય આવવું જ જોઈએ સો બિલકુલ ત્રણ કેન્ડિડેટમાં રામ ફિટ થાય છે આર ફોર રાહુલ એ ફોર અરવિંદ એન્ડ એમ ફોર મોદી હુ વિલ બી રામ ફોર નેક્સ્ટ પાર્લામેન્ટરી ઇલેક્શન રાહુલ અરવિંદ કે મોદી અત્યાર સુધીના સ્ટ્રોંગ પીએમ કોણ તેની પણ ચર્ચા આજે આપણે કરવી છે ભારતીય પ્રધાનમંત્રી બનવાની દોડ જે પ્રમાણે ચાલી છે તેની પણ વાત કરવાની છે દેશ કા પીએમ કેસા હો સોનિયાની જેમ રાહુલ એ પણ શરૂઆતમાં ત્યાગ કર્યો છે શું આપણ એક સ્ટ્રેટેજી છે કોંગ્રેસની નેતા કેવો હોવો જોઈએ અને કોણ છે સાથે સાથે અગેન વાત ત્યાં જ આવીને અટકે છે કે કોણ નો બેસ્ટ કેન્ડિડેટ અલગ અલગ લોકો અલગ અલગ વિચારધારા અલગ અલગ ક્ષેત્રના લોકોની પોતાની માન્યતા અમારી સાથે સ્ટુડિયોમાં આ જ વિષયની ચર્ચા કરવા માટે લેટ ટોકમાં હાજર છે અત્યારે વી વિલ ટોક વિથ સંજીવ છાજેડ કે જેવો લીડિંગ બિઝનેસમેન જે સંજીવ જે આપનું સ્વાગત છે તેમની સાથે જ અમોલ ધ્રુવ જાણીતા વિચારક અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા અમોલ ધ્રુવ અમોલજી આપનું પણ સ્વાગત છે અને જાણીતા વરિષ્ઠ રાજકીય વિશ્લેષક દિનેશ શુક્લા દિનેશજી આપનું પણ સ્વાગત છે દિનેશજી સૌથી પહેલા હું આપને પૂછીશ કે એક ચર્ચા સતત કે કેવો પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ હોવો જોઈએ બિકોઝ અલ્ટિમેટલી આ કોઈ લોકોના હાથમાં મતદારોના હાથમાં નથી હોતું પરંતુ જ્યારે ચુનાવ થાય છે ત્યારબાદ સાંસદ સભ્યો જે ચૂંટાઈને આવે છે એ લોકો નક્કી કરતા હોય છે પરંતુ મહત્તમ વખત જોવા મળ્યું છે કે લોકપ્રિયતાને વધારે ધ્યાનમાં લેવામાં આવે છે કે પછી પાર્ટી અને મેનિફેસ્ટોને બ્લાઇન્ડલી ફોલો કરે કન્ટ્રોલ્ડ હોય એવો પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ નોર્મલી પોલિટિકલ પાર્ટીઝ પસંદ કરતી હોય છે દિનેશજી સૌથી પહેલાં તો પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ પસંદ કરવો ચૂંટણી પહેલાં એ મારી દ્રષ્ટિએ પાર્લામેન્ટ્રી સિસ્ટમ માટે બરાબર નથી આપણે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ નથી જેમ અમેરિકાની અંદર બે મુખ્ય પક્ષો પોતાના પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટને રજૂ કરે છે અને એને આધારે ચર્ચાઓ થાય છે વગેરે આપણે પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટની પસંદ કરીને પણ હમણાં હમણાં એક એક નવો નવો પ્રવાહ શરૂ થયો છે કે જેની અંદર પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટની જાહેરાત કરવી જોઈએ એવું શરૂ થયું છે આખરે તો જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળશે બસો વત્તા જે કંઈ મળે તે એ પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ બોલાવશે સરકાર રચવા માટે અને એ જો સરકાર રચે તો પછી એમની સરકાર રચાય છે જો એમ ન થાય તો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી કોણ હશે એને બોલાવશે અથવા તો કોઈ ઇલેક્શન બે બેમાંથી જે કોઈ સૌથી વધારે બેઠકો મળી હશે એને બોલાવશે એટલે આપણે ત્યાં રાષ્ટ્રપ્રમુખ એમની પસંદગી કરે છે એમની નિમણૂક કરવાનું કામ તો પસંદગી કરવાનું કામ તો પાર્લામેન્ટના સભ્યો કરે છે એ ચૂંટી આવેલા સભ્યો કરે છે નિમણૂંક કરવાનું કામ ભારતના રાષ્ટ્રપ્રમુખ કરે છે પણ અત્યારે એવી એક ઉભી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ભારતના લોકો હવે ચૂંટણી કરવાના છે એમાં પ્રાઇમ મિનિસ્ટરની મારી દ્રષ્ટિએ મને તરીકે તરીકે અને ભારતના મને એવું લાગે છે સંજીવજી આર યુ એગ્રીડ કે નોર્મલી જ્યારે પણ કોઈ પણ એક કન્ટેસ્ટ થતી હોય છે જ્યારે ખાસ કરીને ઇલેક્શન દેશના નેતાઓ જયારે ભેગા થવાના છે ને ચૂનવાના છે હિન્દુસ્તાનના નાગરિકો હિન્દુસ્તાનના મતદારો તેવા સમયે

I personally believe there is nothing harm. Again, J. Uh, Dinesh Bhai sahab said, baat kari. A practical process, to the apna There's a leading party There is a part and parcel. But if you're confident, one should announce the name. And I believe Bharatiya Janata Party, who Modi ji no they have taken a right step. Amolji, ji, Amol ji, Amol agreed. Pramana uh, uh -huh. Congress se bilkul K strategical. કે જે પ્રમાણે પરિણામ આવે ત્યારબાદ અમારા ચૂંટાયેલા જે પણ લોકો છે અથવા તો જે ગઠબંધન બનશે એ ભેગું થઈને નક્કી કરશે રાહુલ ગાંધીની જે સતત ચર્ચા ચાલી હતી પરંતુ તેની ઉપર બ્રેક મારી દીધી છે અને લોકતાંત્રિક પદ્ધતિમાં અમે માનીએ છીએ અને ચૂંટાયેલા સાંસદ સભ્યો જ નક્કી કરશે કે પ્રધાનમંત્રીનો કેન્ડિડેટ કોણ હોવો જોઈએ અમોલજી આની સાથે એગ્રીટ થાવ છો કેન્ડિડેટ એનાઉન્સ કરવો મારી રીતે એક સારી વસ્તુ છે કોંગ્રેસે જે કેન્ડિડેટ એનાઉન્સ નથી કર્યો એની પાછળ હું બે કારણ જોઈ રહ્યો છું પહેલું કારણ એ છે કે એ લોકોને અત્યારથી ખાતરી થઈ ગઈ છે કે આવતી ચૂંટણીની અંદર એકલી કોંગ્રેસ કે ઇવન એકલો યુપીએ જે કોર ગ્રુપ છે એ લોકોને ડાયરેક્ટ મેજોરિટી નહીં આવે એટલા માટે દે લેવ ટુ ગો અરાઉન્ડ શોપિંગ ફોર સપોર્ટ વેન યુ આર ગોઈંગ ટુ શોપ ફોર સપોર્ટ તમારે પોતાનો સ્ટાન્સ બને એટલો ઓપન અને લ્યુસિડ રાખવો જોઈએ અને એ વસ્તુ ધ્યાનમાં રાખી અને એ લોકોએ અત્યારે પોતાનો પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ નક્કી નથી કર્યો જ્યારે બીજી બાજુ ભાજપે પોતાના પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટને એનાઉન્સ કરીને પોતાનું જે એનડીએનું જે કોર ગ્રુપ છે એ છે શિવસેનાના એ કોર ગ્રુપ પોતાના જ બળ ઉપર બસો ને સિત્તેર બસો બોતેર થી ઉપર લઈ આવશે એ તરફનો પોતાનો જે જોગ છે તે બતાવે છે પણ હકીકતની અંદર બંને બાજુએ શોપિંગ કરવાનો વારો આવશે એ એટલી જ ખાતરીની વાત છે એટલે જોવું પડે કે પોતાના કેન્ડિડેટ એનાઉન્સ કર્યા પછી તમે કેટલું સારું શોપિંગ કરી શકશો અને પોતાનો કેન્ડિડેટ એનાઉન્સ કર્યા વગર તમે કેટલું સારું શોપિંગ કરી શકશો ઇઝ હા હાઉ ટુ ડુ શોપિંગ શોપિંગ કઈ રીતે કારણ કે એ મોકો આવવાનો જ છે એ બિલકુલ એ જ પરિસ્થિતિ આવવાની છે રુઝાનજી જે પ્રમાણે અમોલજીએ વાત કરી કે કોંગ્રેસને પહેલેથી ખ્યાલ આવી ગયો છે કે સતત અમે પ્રયત્નો કરીએ છીએ પરંતુ કોલેશન ગવર્મેન્ટ આવવાની છે ક્લિયર મેજોરિટી નથી આવવાની એના માટે અત્યારથી પ્રાઇમ મિનિસ્ટરેલ કેન્ડિડેટ જાહેર નહીં કરવો એ હિતાવહ છે ભારતીય જનતા પાર્ટીએ ડિકલેર કરી દીધું છે સો આને કોન્ફિડન્સ ગણી શકાય ખરો રુઝાનજી યા હન્ડ્રેડ પર્સન્ટ કોન્ફિડન્સ ગણાય કારણ કે જે રીતે બીજેપીની સ્ટેટ સ્ટેટસ હતું પહેલા અને ધ્યાર બેન્કિંગ કે વિથ નેમ ઓફ મોદી કમિંગ ઇન ધ પિક્ચર કારણ કે જે રીતનું મોદીજીનું થોડા વર્ષોથી આખું પેલું છે બ્રિંગિંગ થયું છે ગ્રુમિંગ થયું છે તો દેઆર બેન્કિંગ ઓન ઇટ કારણ કે ના તો બીજેપી અબાઉટ ઇટ બટ કમિંગ બેક ટુ ધ પાર્લામેન્ટરી સિસ્ટમ જે સાહેબે કઈ બહુ ઇમ્પોર્ટન્ટ વાત સાહેબે કે જે આપણી પાર્લામેન્ટરી સિસ્ટમ છે આખી અલગ છે એટલે અગર એ સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યુથી જોઈશું તો આઈ એમ શ્યોર જે આખો એક નવ પિક્ચર છે પિક્ચર હજી નવું પિક્ચર આવવાનું છે એટલે જે રીતે અત્યારે જે કોંગ્રેસે ડિસિશન લીધું છે એ એના પોઈન્ટ ઓફ વ્યૂ થી પરફેક્ટ લીધું છે જે ભાજપે ડિસિશન લેવું છે એના પોઈન્ટ ઓફ વ્યૂ થી પરફેક્ટ લીધું છે એટલે વી એપ્રિશિએટ બોથ ધ ડિસિશન્સ એન્ડ લેટ અસ સી નાઉ વોટ હેપન્સ ઓ ફાઇન હા જે પ્રમાણે વાત આવે છે કે દેશ કા પીએમ કેસા હો દિનેશજી આપને પૂછવા માંગીશ કે સતત આ ચર્ચા રેગ્યુલર દરેક ચૂંટણી વખતે થાય છે ચાહે વિધાનસભાની ચૂંટણી હોય તો કેવો હોવો જોઈએ મુખ્યમંત્રી જ્યારે પાર્લામેન્ટનું ઇલેક્શન હોય છે પ્રધાનમંત્રી કેવો હોય છે વર્ષોનો અનુભવ આપનો સતત સક્સેસ એક કોલમ આપની ચાલતી હોય છે આપના વિચારો પણ ક્યાંક એક નવી દિશા પણ આપતા હોય છે દિનેશ ક્યાંક એ વસ્તુ માનવી પડે કે જે પ્રમાણે ભારતીય લોકતંત્રમાં પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ તરીકે અત્યાર સુધીમાં અલગ 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 લોકો આવ્યા છે જે ફેસીસ આવ્યા છે પ્રધાનમંત્રી તરીકે સૌથી વધુ એક્સેપ્ટન્સી કેવા વ્યક્તિત્વને મળતી હોય છે મનમોહન મનમોહનસિંહજીની વાત કરીએ બિલકુલ ઇઝ અ બ્લાઇન્ડ ફોલોઅર જે પોલિસી છે મજાકમાં કહે છે દસ જનપતિ પોલિસી બને છે એને ફોલો કરે છે અમુક નેતાઓ પાર્ટીની અમુક નેતાઓ મેનિફેસ્ટોની જે કાં તો કોલેશન એશિયન ગવર્મેન્ટ તો કોમન મેનિફેસ્ટો હોય છે તેની સતત લોકોને યાદ રહેલા પ્રધાનમંત્રીઓ જે હોય છે જેને વર્ષો સુધી કોઈ પણ દેશ યાદ કરતો હોય એ પ્રધાનમંત્રીના કેવા વિશેષ ગુણ હોય છે જે પ્રધાનમંત્રી પદને શોભાવતા હોય છે પહેલી વસ્તુ તમે જે પ્રશ્ન પૂછ્યો છે એ બહુ પ્રસ્તુત છે ભારતનો વડાપ્રધાન કેવો હોવો જોઈએ કેવા હતા એ જુદી વસ્તુ છે પણ કેવો હોવો જોઈએ એના પર થોડો વિચાર કરવા જેવો છે મારી દૃષ્ટિએ સૌથી પ્રથમ તો ભારતના વડાપ્રધાન ઇન્ક્લુઝિવ હોવા જોઈએ બધાને સાથે લઈને ચાલનારા હોવા જોઈએ ભારતની જે વિવિધતા છે ભારતના ભારતનું જે બંધારણ છે જેને રાજધર્મ તરીકે પણ આપણે વાજપેયી જે કહ્યું હતું વાજપેયી એ કહ્યું હતું આ રાજધર્મનું પાલન કરી શકે એવો વ્યક્તિ હોય એ ભારતનો વડાપ્રધાન હોવો જોઈએ અને એમાં આપણા ભારતના બંધારણમાં બધું લખેલું છે કંઈ બહારથી બીજું લેવા જવાની જરૂર નથી તમે પ્રિયમ્બલ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન જો વાંચી જાઓ અને જે વ્યક્તિ પ્રિયમ્બલ ઓફ ધી કોન્સ્ટિટ્યુશનને સાચા અર્થમાં દ્રઢતાથી પ્રતિબદ્ધ હોય એ વ્યક્તિ ભારતનો વડાપ્રધાન બનવો જોઈએ એવું ચોક્કસ આપણે કહી શકીએ કોઈ એવું કહેવાનું નથી ને દિનેશજી કે આને 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 હું ફોલો નથી કરવાનો એવરી વન ઇઝ ગોઈંગ ટુ ફોલો ધીસ અને અને એટ ધ ટાઈમ ઓફ ડિક્લેરેશન એ કે છે કે આ છે શુદ્ધ પરિશુદ્ધ અનિશુદ્ધ આજ અમારા અમારો ઉમેદવાર છે સાથે સાથે એનું જે વ્યવહાર છે એ પણ આપણે જોવો પડે દાખલા તરીકે ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિસ્ટર બન્યા કટોકટી હમણાં લાદી કે નહીં કટોકટીની અંદર મોટા પ્રમાણમાં માનવ હકોનો ભંગ થયો છે આપણે સૌ જાણીએ છીએ ગુજરાતની અંદર બે હજાર બેમાં જે બન્યું એ આપણે સૌ જાણીએ છીએ આપણે એના સાક્ષી પણ છીએ એટલે એક કહેવું એ જુદી વસ્તુ છે અને વ્યવહારમાં તમે કેટલા પ્રમાણમાં એને ચરિતાર્થ કરી શક્યા છો અથવા કરવાનો છો એ જુદી વસ્તુ છે મારી દૃષ્ટિએ બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર જો ભારતને મળ્યા હોય તો પંડિત જવાહરલાલ નહેરુ છે પણ આજના જે શાસકો છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી એ બધો દોષનો ટોપલો પંડિત જવાહરલાલ નહેરુ પણ નાખે છે હવે પંડિત જવાહરલાલ નહેરુ એ જુદા પ્રકારનું વ્યક્તિત્વ હતું પછી ઇન્દિરા ગાંધી આવ્યા પછી રાજીવ ગાંધી આવ્યા થોડા સમય માટે આપણે નરસિંહરાવ પણ આવ્યા અને કેટલાક કેટલાક પ્રાઇમ મિનિસ્ટર એવા આવ્યા દેવગૌડા આવ્યા આઈ કે ગુજરાત આવ્યા એ બધા પ્રાઇમ મિનિસ્ટર થોડા થોડા સમય માટે આવ્યા વાજપેયી ત્રણ વખત પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે તેર દિવસ તેર મહિના અને છ વર્ષ જી એટલે એનો અર્થ એવો છે કે જુદા જુદા પ્રાઇમિટર પણ એટલું ચોક્કસ કહી શકાય કે બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટરની જો યાદી તૈયાર કરવી હોય તો પહેલું નામ હું મૂકું આપણે પંડિત જવાહરલાલ નહેરુનું કંઈક આવશે ઇન્દિરા ગાંધીનું અને ત્રીજું નામ મૂકો વાજપેયીજીનું ઓકે ઓકે સંજીવજી બિઝનેસ કમ્યુનિટીમાં પણ આ ચર્ચા સતત ચાલતી હોય છે કે બોસ કેવા હોવા જોઈએ પ્રાઇમ મિનિસ્ટર કારણ કે ઘણી બધી અપેક્ષાઓ રાષ્ટ્રીય નીતિઓ સાથે હોય છે બધાને સાથે લઈને ચાલનારા નેતા લાંબો સમય સુધી યાદ રહે છે તે વાત કરી અને કદાચ આપણા બંધારણને પણ જો ધ્યાનથી વાંચે તો તેમાં પણ આનો ઉલ્લેખ કરેલો છે પરંતુ જે પ્રમાણે સમય અત્યારનો ચાલી રહ્યો છે ડેવલપમેન્ટ અને જે પ્રમાણે ફાસ્ટ ટેકઓફ અત્યારે ઓલરેડી થઈ ગયું છે હિન્દુસ્તાનને જો કદાચ અલગ અલગ દુનિયાના જાણીતા દેશોમાં ફોલો કરનારાઓમાં પણ અત્યારે ભારતને અગ્રીમતા આપવામાં આવે છે આવા સમયે એક ઇન્ટેલેક્ચ્યુઅલ અને બિઝનેસમેન કમ્યુનિટીમાં પણ બિઝનેસ કમ્યુનિટીમાં પણ આ આની ચર્ચા થતી હશે શું આવે છે અલ્ટિમેટલી કન્ક્લુઝન દેવાનભાઈ વાંચે એક જમાનો હતો જ્યારે આપણે કહેતા હતા લોકોને કે અંગૂઠા છાપ છે અને એને કંઈ આવડતું નથી મારા હિસાબે આજે જે કંઈ થઈ રહ્યું છે એ બધું અંગૂઠાના ઉપર જ થઈ રહ્યું છે કે તમે જો આખું મોબાઈલ ઉપર આખું તમે વર્લ્ડ એક થઈ ગયું છે ધ બીકોઝ ઓફ ધીસ ઇન્ટરનેટ એન્ડ ઓલ ધ ટેકનોલોજી ધ વર્લ્ડ હેઝ બીકમ વેરી સ્મોલર એન્ડ ધ માર્કેટ ઇઝ એક્સપાન્ડેડ લાઈક એનીથિંગ આ જ્યારે બદલતો યુગ આવ્યો છે ત્યારે આખા બિઝનેસમેન કોમ્યુનિટીનું એક જ વસ્તુ છે કે અ પર્સન શુડ બી ઓપન માઇન્ડેડ શુડ બી મોડર્ન

આઈ થિંક એઝ ફાર એઝ સ્ટુડેન્ટ કન્સન અરવિંદ કેજરીવાલની ચર્ચા કરવી એ ટોટલી અયોગ્ય છે હી ડઝન્ટ સ્ટેન્ડ એની વેર એની ચાન્સ ફાર પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ કન્સર્ન જ્યાં સુધી રાહુલ ગાંધીની વાત છે આજે જે આપણે શરૂઆતમાં વાત કરી કે એમને કોઈએ ડિસિઝન લીધું નથી અને નક્કી કરે છે કે જે ઇલેક્ટેડ કેન્ડિડેટ્સ નક્કી કરશે હુ ધ કેન્ડિડેટ હુ ધ કેન્ડિડેટ ધ પાર્ટી ઇલેક્ટ કેન્ડિડેટ અને જે પાર્ટી અત્યારે ઇલેક્ટ કેન્ડિડેટને કરી રહી છે એ લોકો જ પ્રેસિડેન્ટશીપનું નામ કે પ્રાઇમ મિનિસ્ટીનું નામ કેમ નથી આપી શકતા કેમ કે એ લોકોને કોન્ફિડન્સ નથી કે એટલી સીટ્સ એ લોકો જીતશે કે નહીં જીતે અને અત્યારે જો નામ એનાઉન્સ કરશે એનાથી વોટ ઘટશે કે વોટ વધશે એ નામ એનાઉન્સ કરશે તો એનાથી કો એલિયશન જે છે એમાં તકલીફ પડશે કે નહીં પડે આઈ થિંક દે આર દેર ફોર નોટ બીન એબલ ટુ એનાઉન્સ ધ નેમ આઈ થિંક ભારતીય જનતા પાર્ટી ઇઝ ક્વાઇટ કોન્ફિડેન્ટ અને આજના જમાનાની અંદર કોન્ફિડન્સ વિના કોઈ શક્ય જ નથી વી નીડ અ કોન્ફિડન્ટ પીપલ એન્ડ ધેટ વી કેન સી ઇન મોદીજી એન્ડ ધેટ વી કેન સી ઇન ભારતીય જનતા પાર્ટી અમોલજી સંજીવજીએ કીધું કે લોકો એ કોન્ફિડન્સ જોયો છે મોદીમાં એગ્રીડ કરેક્ટ લોકોએ ચોક્કસ મોદીની અંદર કોન્ફિડન્સ જોયો છે અને કેવા વડાપ્રધાન આપણને જોઈએ તો ચૂંટણીલક્ષી કે પોતાની ખુરશી સાચવવા માટે જ કામ કરતા વડાપ્રધાન આપણને અત્યારે ના જોઈએ જે ઇનફેક્ટ વાજપેયીએ બહુ જ સારું ઉદાહરણ આપ્યું છે કે ફક્ત એક મતને માટે પણ એમણે પોતાના જે પ્રિન્સિપલ હતા એની સાથે કોમ્પ્રોમાઇઝ ના કર્યું અને પોતાની ખુરશી એ વખતે છોડી દીધી ફરીથી ઇલેક્શન આવ્યા અને ત્યારે ચૂંટણીને આવી ગયા કારણ કે જે પણ માણસ વડાપ્રધાન પદ ઉપર બેસે ત્યારે એણે પક્ષ અને પોતાની ખુરશીથી બિયોન્ડ જોવાનું હોય છે અને અત્યારે આપણને કેવી જરૂર છે વી વોન્ટ અ પર્સન હુ ટેક્સ સ્ટ્રોંગ એક્શન ઓનેસ્ટીને અગત્યતા આપે કોમન મેન તરફ જુએ અને આ જાતની એક પ્રતિભા ઊભી કરે એક આદર્શ બોલવાથી ઊભા કર્યા કરતાં પોતે કંઈક કરી બતાવ્યું હોય અને એને લોકો જોઈ અને આગળ કરે એ જાતના માણસની અત્યારે જરૂર છે એટલે મને લાગે છે કે આજની પરિસ્થિતિની અંદર લોકો આર લુકિંગ ફોરવર્ડ ટુ સી મોદી એઝ અ પ્રાઇમ મિનિસ્ટર આવે તમારી જે રામની વાત થઈ એ રામની અંદર એવું છે કે રામ તો કોઈ નહીં આવે કારણ કે આમ પણ ત્રણ છે એટલે વન થર્ડ જ આવવાના છે કારણ કે કાં તો આર આવશે કાં તો એ આવશે અથવા એમ આવશે પણ મારા હિસાબે મોદી ઇઝ મોર દેન વન થર્ડ અને હી શુડ બી ઇન અ પોઝિશન ટુ પ્રોવાઈડ ગુડ ગુડ ગવર્નન્સ ટુ ધી નેશન રુઝાનજી 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 આપની સાથે જે પણ બાકી બંને ગેસ્ટ છે લોકો કહે છે કે દે આર નોટ કન્સીડરિંગ અરવિંદ કેજરીવાલ વોટ ઇઝ યોર ઓપિનિયન બિકોઝ રિઝલ્ટે બતાવી દીધું છે આઈ થિંક આપ શું માનો છો કે અરવિંદ કેજરીવાલ અથવા તો જે એક પાર્ટ છે આમ આદમી પાર્ટી એક જે નવી એન્ટર થઈ છે કેટલું શેર કરી શકે અને ક્યાંક અત્યાર સુધીના ગણિતોને આપની સાથે બેઠા છે ત્યારે એમની સાથે પણ શેર કરશો કે કદાચ ગણિત થઈ શકે

બટ વોટ આઈ વોન્ટ ટુ સે એમ અ ઇન્ડિયા સપોર્ટર એટલે મારે જે આપણી ઇન્ડિયા માટે બધાના પોઝિટિવ પોઈન્ટ છે આપનો અત્યારે જે પોઝિટિવ પોઈન્ટ મેં જોયો કે લેટસ આપે અત્યારે આઈ થિંક ઇલેક્ટ્રિસિટી દિલ્હીમાં બિલ્સ ઓછા કરાયા તો બોમ્બેવાળાએ બી કરાયા એટલે પુટિંગ અપ આઈ થિંક કદાચ થશે અત્યારે આજે પેપરમાં વાંચ્યું કે હરિયાણામાં બી આવી રહ્યું છે એટલે સી ઇઝ ધ ઇમ્પેક્ટ પછી એને લાલ લાઇટ વાળી ગાડી માટે કહ્યું તો ઘણા લોકોએ પોતાના વીઆઈપી સેક્યોરિટી ઓછી કરી નાખી એસપી એસપી સેક્યોરિટી ઓછી કરી નાખી હેપી ઇમ્પેક્ટ વિથેક્ટ મેડ બીજી બહુ સરસ ચીજ કરી છે નાઈધર રાહુલજી નાઈધર મોદીજી કે જે યુથ હતા યુથને એને બીજો પાછો હોપ આપ્યો કે નહીં પ્યોર ધેર કેન બી ગુડ પોલિટિક્સ કેન બી પ્યોર પોલિટિક્સ એન્ડ લોટ ઓફ ગુડ પીપલ આર એન્ટરિંગ વાત છે એ કોઈ મોટો જોગી નથી જે બધા છે ને કે કોંગ્રેસ આટલા વર્ષની જૂની પાર્ટી ને બીજેપી આટલા વર્ષની જૂની પાર્ટી નોટ ધેટ જોગી બટ સ્ટીલ હી કેન મેક એન ઇમ્પેક્ટી મેડ ઇમ્પેક્ટ પોક્ટેર ઓફ નેગેટિવ્સ અબાઉટ ઇટ ઓલસો બટ પોઝિટિવ જેમ મને એમ વેરી મચ સરપ્રાઈઝ કે જે રીતે મીડિયાએ આપણે બધા આઈ થિંક અઢાર કે આપનું આપણે એનો મેનિફેસ્ટો ગણવા બેસી ગયા છીએ મને હજી બી યાદ છે કે ઘણી ગવર્મેન્ટ આવી છે અને આપણે કોઈ દિવસ મેનિફેસ્ટો ગણવા નથી બેઠા છે અત્યારે આપમાં કરી રહ્યા છે સો ઇઝ અંડર વેરી હાઈ પ્રેશર બટ આ બધા પોઝિટિવ પોઈન્ટ મેં કહ્યું કે યુથ એન્ડ યુથ ઇઝ ઇન્વોલ્વ ત્રીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે કેવી છે કે મારે એક સિમ્પલ એક્ઝામ્પલ આપો છે કે અમારી આઈટી ઇન્ડસ્ટ્રી આઈટી ઇન્ડસ્ટ્રી કેમ આગળ આવી આઈટી ઇન્ડસ્ટ્રી વર્લ્ડમાં કેમ લડી રહી છે ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી કેમ કારણ કે મને છે વેન બિઝનેસ એક બાવીસ વર્ષનો જતો હોય યા જતી હોય તો લોકોને બિલીવ ના કરે કે આ સીઓ છે પણ એ અમારું ઇન એક્સપિરિયન્સ અમને કામ એટલા માટે લાગ્યું કે એક્સપિરિયન્સથી અમે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કર્યું અમારામાં ડાયનેમિઝમ હતું અમારામાં પેલા જૂના જૂના બધા પરંપરાઓ નથી કે આ તો થાય જ નહીં આ બધું

ક્યાં ભરોસો કરવો અને ક્યાંક એક પોઝિટિવ પોઈન્ટ એ પણ આવ્યો છે કે જે પ્રમાણે માહોલ ઉભો થયો છે નરેન્દ્ર મોદી સાઈડ આ કદાચ રાહુલને પ્રમોટ કરતા હતા પરંતુ આજે જે બ્રેક મારી દીધી છે એક થર્ડ પાર્ટી થર્ડ ફ્રન્ટ ખાસ કરીને જે હતો એની જગ્યાએ જે મેઇન સ્ટ્રીમની વિચારધારાવાળા બે પોલિટિકલ પાર્ટીસ છે બને એટલો ક્યાંક સીધી ફાઈટ થવા તરફ અત્યારે આ વખતનું ઇલેક્શન જઈ રહ્યું છે દિનેશજી એક બે વસ્તુ અત્યારે અત્યાર પૂરતું તો સ્પષ્ટપણે દેખાય છે કે યુપીએ એનડીએ વચ્ચે સ્પષ્ટ ફાઇટ થવાની હતી હવે એની અંદર આપ પાર્ટીએ આપ પાર્ટી આખા દેશમાં હજુ ગઈ નથી પણ ભવિષ્યમાં આ પાર્ટીનું જે એની જે મહત્વાકાંક્ષા છે ત્રણસો થોડા ત્રણસો બેઠકો ઉભા રાખવાની કેટલા જીત છે આપણે જાણતા નથી પણ એક વસ્તુ બહુ સ્પષ્ટ થઈ ગઈ છે ટીવી ચેનલો ઉપર એક બાજુ નરેન્દ્ર મોદી હતા તો બીજી બાજુ રાહુલ ગાંધી હતા એક વચની અંદર તમે જોઈ શકો છો કે અરવિંદ કેજરીવાલ આવી ગયા છે એટલે જે ટીવી સ્પેસ છે એની અંદર અરવિંદ કેજરીવાલનું સ્થાન નક્કી થઈ ગયું છે હવે તમે જ્યારે કોઈપણ ચર્ચા કરો કોઈ પણ પોલિટિકલ પાર્ટીઓની ચર્ચા કરો તો તમારે સીધી રીતે અથવા આડકતરી રીતે આ પાર્ટીનો ઉલ્લેખ કરવો જ પડે અને અરવિંદ કેજરીવાલનો ઉપયોગ કરવો પડે આટલું તો એમણે કરી લીધેલું છે અને બીજી એક વસ્તુ છે કે એક હવા ઊભી કરી છે એ હવા ભારતીય રાજકારણમાં આવી ક્યારેક હવાઓ ઊભી થતી હોય છે જયપ્રકાશ નારાયણ વખતે પણ આવી એક જબરદસ્ત હવા ઊભી થઈ હતી ભૂતકાળમાં પણ આવી એટલે આ એક હવાહ ઊભી થઈ છે અને એને કારણે દરેક પોલિટિકલ પાર્ટીને નવેસરથી વિચાર કરવાની એક ફરજ પડી છે અને બે પોલિટિકલ પાર્ટીઓ મુખ્ય જે આપણે જેને સ્થાપિત પક્ષો કહીએ છીએ એની અંદર ગભરાટ એક પ્રકારની ચિંતાની લાગણી પેદા થઈ છે અને મારી દેશની વધારે ચિંતાની લાગણી પેદા થઈ હોય તો મોદીમાં થઈ છે કારણ કે હું ભાજપ કહેતો જ નથી હું મોદી જ કહું છું કે ગુજરાતમાં મોદી જ છે ભાજપ ભાજપ કોઈ છે જ નહીં એટલે મોદીને ગભરામણ થઈ ગઈ છે અને મોદીએ આ પાર્ટીના જે કાર્યકરો છે એની પાછળ જે એલઆઈ બી લગાડી દીધી છે એ શું બતાવે છે એ ગભરાય છે કે ભાઈ આ કદાચ આગળ જતાં શું કરશે મને તો પડકાર નહીં કરે ને એ માની લીધું છે મોદીએ કે ભાઈ કોંગ્રેસમાંથી મને પડકાર થવાનો નથી જે કંઈ પડકાર થવાનો છે ત્રીજા મોરચામાંથી થવાનો છે આપ પાર્ટીમાંથી ભવિષ્યમાં કદાચ ગુજરાતમાં પણ પડકાર થાય જુદી શક્યતાઓ છે એક વસ્તુ મને સ્પષ્ટ લાગે છે કે બે હજાર ચૌદની ચૂંટણીની અંદર કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળવાની શક્યતા નથી ભલે બસો બોતેરનું એ છે ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટી નહીં કહું બીકોઝ ભારતીય જનતા પાર્ટીઝ નરેન્દ્ર મોદી ભૂતકાળમાં કહેવાતું કે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા ઇન્દિરા ઇઝ કોંગ્રેસ એન્ડ કોંગ્રેસ ઇઝ ઇન્દિરા

ત્રીજા મોરચાની જાત જાતની ચર્ચાઓ અત્યાર ચાલી ત્રીજા મોરચાનું નેતૃત્વ કોણ લેશે આપણે જાણતા નથી કાં તો માયાવતી લે કાં તો મુલાયમ લે વિડોદનો પણ ઓગણીસો બે હજાર પંદરની અંદર કે બે હજાર સોળની અંદર નવેસરથી ચૂંટણી આવ્યો તો મને જરાય નવાઈ નહીં લાગે કારણ કે આ જે કંઈ ગઠબંધનો જે કંઈ ગઠબંધનો થશે જે કંઈ એ લાંબો સમય ચાલવાના નથી કોંગ્રેસનું ગઠબંધન પણ ચાલવાનું નથી એમાં પણ તિરાડો પડવા માંડશે અને બહુ સાચી વાત છે કે રાહુલને પસંદ કર્યા હોત તો એનસીપી શરદ પવાર એમની સાથે રહેત કોઈ સંજોગોમાં મના રહે એટલે રાહુલ ગાંધીને પસંદ નથી કર્યા એની પાછળ બહુ સરસ રીતે એમને વ્યૂહરચના ગોઠવી છે કે અત્યારે રાહુલને આમાં સોનાની જાળ પાણીમાં નાખવાની જરૂર નથી દિનેશભાઈ આપની વાત આપે જે કીધું મેં હું એક વસ્તુ કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીને એમના નેતા પર પૂરો વિશ્વાસ છે અને એના માટે જ એમને નરેન્દ્ર મોદીને એમના પીએમ તરીકેના મૂક્યા છે આપણે જ્યારે કહીએ મોદી એટલે બીજેપી બીજેપી એટલે મોદી આઈ થિંક દેટ ઇઝ અ વેરી પોઝિટિવ સાઇડ દેટ અ કોન્ફિડન્સ ઇન ધ લીડરશીપ ઓફ ધ હિડ વેટ હુ ઇઝ ગોઈંગ ટુ બીકઅપ અ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ કન્ટ્રી જ્યાં સુધી આમ પાર્ટીની વાત છે મને નથી લાગતું કે મોદીજીને એના કારણે એલઆઈપી લગાડવી પડે કે ગવર્મેન્ટને લગાડવી પડે હા પણ એ જે દિલ્હીમાં આવી છે એને હું પોઝિટિવ રીતે જોઉં કે એના કારણે કદાચ અમુક જગ્યાએ કોઈ કોમ્પ્લેસન્ટ થતા હોય નેતાઓ કે કાર્યકર્તાઓ આઈ થિંક ઇઝ અ પોઝિટિવ સાઇડ એમને એલર્ટ કરાવી દીધા અને એના કારણે બીજેપીને એડવાન્ટેજ થવાનો છે ડિસએડવાન્ટેજ થવાનો નથી દે હેટ બીકમ મોર એગ્રેસિવ મોર ડાયનેમિક મોર પાવરફુલ અને વિથ ધીસ ટુ થાઉઝન્ડ ફોર્ટીનની અંદર આઈ ડોન્ટ સી એની હંગ પાર્લિયામેન્ટ આઈ ઓનલી સી એન્ડ ઓનલી સી વન એન્ડ વન ઓનલી ગવર્નમેન્ટ ફોર્મ અંડર ધ લીડરશિપ ઓફ મિસ્ટર નરેન્દ્ર મોદી વિથ ધ બીજેપી વિથ સર્ટન એલાયસ ઓવર ધેર હા ગુડ કોન્ફિડન્સ ગુડ કોન્ફિડન્સ અમોલજી અમોલજી આપના વ્યૂ આવતી ચૂંટણીની અંદર મને લાગે છે નેચરલી હંગ પાર્લામેન્ટ તો આપણે ઘણા વર્ષોથી જોતા આવ્યા નરસિંહ રાવની જે ગવર્મેન્ટ હતી એ પણ એક વખતે હંગ હતી ને ત્યાર પછી એને સપોર્ટ મળ્યો અને મળતો ગયો અત્યારે પણ જે ગવર્મેન્ટ છે એ પણ એક કોલ્યુશનની ગવર્મેન્ટ છે અને આવતી વખતે પણ જે આવશે તે કોલ્યુશનની આવશે એમાં આખી શંકાને વાત નથી અત્યારે રેસ ઇઝ ડાયરેક્ટ બિટ્વિન બીજેપી એન્ડ કોંગ્રેસ જે બેમાંથી વધારે સીટો લઈ આવશે એને રાષ્ટ્રપતિ બોલાવશે અને જેને રાષ્ટ્રપતિ બોલાવશે એની પાસે બીજા બધા પક્ષોને ભેગા કરવાની એક તક ઊભી થશે મિલી જુદી સરકાર પાંચ વર્ષ ચાલતી નથી એ પણ હું માનતો નથી કારણ કે જે પક્ષ કે બસો બોતેર ભેગા કરીને એકવાર પાર્લામેન્ટની અંદર બેસી જાય છે એમાંથી અત્યાર લગી

બિલકુલ ફોકસ અત્યારે બંને પોલિટિકલ પાર્ટી કોઈ પણ પોલિટિકલ પાર્ટી જે મેજર ફોકસ કરી રહી છે યુથ ઉપર આ યુથના ઘણા પ્રશ્નો લઈને આપ નીકળેલા હો છો આપ યુથની વચ્ચે રહો છો યુથની વિચારધારા સાથે કે એવો પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ યુથ સ્વીકારવા તૈયાર છે યુથને એક તો જે મને ખબર છે જે વાત થાય છે એક તો ઓનેસ્ટ જોઈએ છે ઓનેસ્ટી એવરીબડી નોટ ઇવન યુથ એવરીબડી લુક્સ ફોર ઓનેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ બીજો ડાયનેમિક જોઈએ છે કે ઇટ શુડ બી ડાયનેમિક એન્ડ ટેક ડિસિશન્સ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે એન્ડ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ હું પાછું રીપીટ કરું છું કે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ અને એ અગર હશે તો જ આપણે કારણ કે જે અલગ પ્રણાલીથી વિચારશું તો ઇટ વિલ મેક અ ડિફરન્સ ટુ ઇન્ડિયા વિઝ કરન્ટલી ઇન્ડિયા ઇઝ મીન્સ વોન્ટિંગ ઇટ ના તો આઈ મીન અત્યારે આપણે ઇન્ડિયાનો ઇકોનોમિક ગ્રોથ છે એ લો થઈ રહ્યો છે તો વધારે લો થશે યુથ ને બીજું

But thank you very much. Thanks all for your malice. next episode, on my let's talk, Mathias. Suraj, Namaskar. Thanks again.